मॉर्निंग विद्यार्थी मित्रों आचर क्लासेस द्वारा आयोजित ऑनलाइन टीचिंग में हूँ जिग्नेश प्रजापति आप सबनो हार्दिक स्वागत करू छू। तो मित्रों आगळना टॉपिक नी अंदर आपणे शुं जोयुं तो के सिंग्युलर प्लुरल आज एक नवो अने एना करता पण सहेलो टॉपिक छे मित्रों डबल यूनिट क्वेश्चन बराबर। आ तमने जेन्डर करता अने सिंग्युलर प्लुरल करता पण बहु सहेलो लागशे। हाउ नो गुजराती केवी रीते
हाउ लॉन्ग गुजराती केटलो लांबो समय दर्शावे हाउ फार नो गुजराती केटलो दूर अंतर दर्शावे अने हाउ ऑफन एटले केटली वार ये सु दर्शावे छे प्रकारनो समय चलो मित्रो आनी सिवायने बीजा डबल एच आवे छे जेम के हु आवे हाउ मेनी आवे हाउ मच आवे वीच आवे हुस आवे एनी वाक्य रचना थोड़ी अलग छे एटले आपणे पछी समजशुं आवता पीरियड में पहले आगे समझी लीजिए बराबर ओके चलो फरी से क्या क्या टर्म रूप छे एम इज आर वाज वेन शैल विल हैव हैज कैन कुड मे माइट शुड वुड मस्ट फरी बार मित्रों एम इज आर वाज वेन शैल विल हैव हैज हैड कैन कुड मे माइट शुड वुड मस्ट तो मित्रों दरेक शब्द शू कहेवाय टू बी ना बीजू वाक्य
She can sing a song on the stage. तेनी स्टेज पर गीत गाई सके छे. सो मित्रों तेनी स्टेज पर गीत गाई सके छे. आ स्टेज ने શું કહેશો મિત્રો? સ્થળ કહેવાય. તો વાક્યમાં શું આવશે? વેર. સ્ટેજ ને મિત્રો શું કહેવાય? સ્થળ કહેવાય. તો વાત્ર વાક્યમાં શું આવશે મિત્રો? વેર. વાક્યમાં શું આવશે મિત્રો? વેર. આપણે સૌથી પહેલા શું લખશું? વેર લખશું. ચાલો વાક્યમાં કર્તા કોણ છે? સી. તો બીજો કયો છે? કેન. તો વાક્યમાં શું આવશે મિત્રો? કેન. સૌથી પહેલા ડબલ એસ લખવાનું. ડબલ એસ ની બાજુમાં શું લખવાનું? ટુ બી. તો ટુ બી નું ઉત્તર એ શું આવી ગયું? કેન. હવે આપણે વાક્ય પહેલા સી બેઠું લખીએ. ચાલો શું લખ્યું છે વાક્યમાં? સી. પછી શું લખ્યું છે? સી અ સોંગ. ઓકે મિત્રો, ચાલો શું લખ્યું વાક્ય? વેર કેન સી સિંગ અ સોંગ. તેની ક્યાં ગીત ગાઈ શકે છે? શું થાય મિત્રો? તેની ક્યાં ગીત ગાઈ શકે છે? ત્રીજું, I have been teaching for 30 minutes. હું 30 મિનિટથી ભણાવી રહ્યો છું. I have been teaching for 30 minutes. હું 30 મિનિટથી ભણાવી રહ્યો છું. તો મિત્રો એ સમય દર્શાવે છે. શું દર્શાવે છે? સમય. તો સમય માટે આપણે બે વાક્ય શબ્દો ઉપયોગ કર્યો છે. તો વેન પણ બોલાય અને હાઉ લોંગ પણ બોલાય. પણ હંમેશા યાદ રાખજો મિત્રો, જ્યારે તમારા વાક્યમાં ફોર વાળો સમય આવે. સો જ્યારે તમારા વાક્યમાં ફોર વાળો સમય આવે તો ફરજિયાત કયો શબ્દ આવશે? હાઉ લોંગ. હું હજી પણ બોલું છું, વાક્યમાં જ્યારે ફોર લખ્યો હોય એની બાજુમાં સમય લખ્યો હોય મિત્રો, તો તમારા વાક્યમાં ફરજિયાત શું આવશે? હાઉ લોંગ. શું આવશે મિત્રો? હાઉ લોંગ. ચાલો જુઓ, ડબલ એસ તરીકે આપણે શું લખ્યું? હાઉ લોંગ. હવે તમારા વાક્યમાં શું લખવાનું? ટુ બી. ટુ બી ક્યાં આવે મિત્રો? કર્તાની બાજુમાં. બોલો વાક્યમાં કર્તા કોણ છે? આઈ. વાક્યમાં કર્તા કોણ છે? આઈ. ટુ બી નું કયું છે? હેવ. મિત્રો અહીંયા શું આવશે વાક્યમાં? હેવ. ડબલ એસ લખાઈ ગયું, ટુ બી લખાઈ ગયું. હવે વાક્ય પહેલે સી લખીએ. પણ જો વાક્યની શરૂઆતમાં આઈ આવ્યું છે તો મેં શું કીધું હતું? કે આઈ અથવા વી આવે તો શું કરવાનું? યુ. તમારા વાક્યમાં આઈ અથવા વી આવે તો શું કરવાનું મિત્રો? યુ. ચાલો પછી શું લખશું? હેવ. પછી શું લખશું? બી. અને છેલ્લે શું આવશે? ટીચી. ઓકે મિત્રો, તો શું વાક્ય બન્યું? હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ? ફોર 30 મિનિટ છે તો આપણે હાઉ લોંગ લખ્યું. તો બીનો તરીકે હેવ આવ્યો. આઈ ને યુ કરવાનું, બીન ટીચિંગ બેટર હશે. ઓકે, ચોથું છેલ્લું વાક્ય મિત્રો, ધ ચાઇલ્ડ ઇઝ ક્રાઇંગ. શું લખ્યું છે મિત્રો? ધ ચાઇલ્ડ ઇઝ ક્રાઇંગ બીકોઝ હી ઇઝ હંગ્રી. બાળક રડી રહ્યું છે કારણ કે તે ભૂખ્યું છે. સો બાળક રડી રહ્યું છે કારણ કે તે ભૂખ્યું છે. બીકોઝ એટલે કારણ કે બોલાય મિત્રો. તો જવાબમાં શું આવશે? સાંભળ્યું. બાળક રડી રહ્યું છે કારણ કે શબ્દ આવે એટલે જવાબમાં શું આવશે મિત્રો? સાંભળ્યું. તો સામાન્ય રીતે શું આવે ભાઈ? ચાલો વાક્યમાં કરતા કોણ છે? ધ ચાઇલ્ડ. તો બીજું કયું છે? ઇઝ. તો બીનું કયું છે મિત્રો? ઇઝ. ડબલ એચ આવી ગયું, ટુ બી ડ્રોપ આવી ગયું. હવે આપણે વાક્ય પહેલે શું લખશું? બોલો શું આવશે? ધ ચાઇલ્ડ ક્રાઇંગ. શું આવશે મિત્રો? ધ ચાઇલ્ડ ક્રાઇંગ. ક્યાં આવી ગયો? તો મિત્રો આપણે શું કર્યું? ડબલ એચ ના વાક્ય શું લીધા? તમારે આટલા શબ્દ યાદ રાખવાના છે. વોટ એટલે શું, વેન એટલે સમય દર્શાવે, વેર એટલે સ્થળ દર્શાવે, વાય એટલે કારણ દર્શાવે, વુમ એટલે કોને, હાવ એટલે કેવી રીતે. બે શબ્દ યાદ રાખજો, એલ વાય વાળો વિશેષણ અને વાય વાળો શબ્દ. હાવ લોંગમાં તમારે યાદ રાખવાનું છે કે ફોર વાળો સમય આવશે. હાવ ફાર એટલે કેટલું દૂર એ અંતર દર્શાવે છે. અને હાવ ઓફરમાં સાદા વર્તમાનકાળના અન્ય શબ્દો જેમ કે એવર, નેવર, ઓલવેઝ, યુઝ્યુઅલી, જનરલી, ઓફન એ બધા નીચે અંદર હોય. તો શું આવશે મિત્રો? હાઉ ઓફન. ટુ બી ના રૂપ ખાસ યાદ રાખજો. એમ ઇઝ આર વોઝ વેર સેડ વિલ હેવ હેઝ હેડ કેન કુડ મે માય શુડ વુડ મસ્ટ. આમાં જે એક પણ ટુ બી નો ભાવ આવે મિત્રો એ ક્યાં આવશે? કર્તાની બાજુમાં. કર્તામાં યાદ રાખવાનું કે આયા તો વી આવે તો શું કરવાનું? યુ. અને માયા તો અવાજ આવે તો યુ. તો મિત્રો આટલી વસ્તુ
व्यवस्थित हेडिंग मारी नोट में लखी लेजो। आ चार वाक्य सोल्व थया छे, बीजा बधा वाक्य आपणे पछीना वीडियोमां सोल्व करशुं। ओके, गुड बाय।